तो गुजरात राज्यना आरोग्य मंत्री ऋषिकेश पटेले तमाम जिल्लाना आरोग्य अधिकारीनी गांधीनगर मीटिंग बोलावीने 21 मुद्दा उपर कड़क अमल करवा सूचन कर्युं छे। तो गुजरात राज्यना आरोग्य मंत्री ऋषिकेश पटेल गांधीनगर में नर्मदा हॉल खाते गुजरात राज्यना तमाम आरोग्य अधिकारीओनी एक मीटिंग बोलावामां आवी, जेमां अधिकारीओने 21 मुद्दाओ पर फरज दरमियान कैम्पस परिसर तेमज हॉस्पिटल संकुलमां पीएचसी होय के पछी सीएचसी हॉस्पिटल में आवता पेशंटोने झड़पी सारवार मळी रहे तेमज दवाओ माटे लाइनमां वधु समय न बगड़े ते माटे टेक्नोलॉजीनी मददथी झड़पी सेवाओ आपवी। हॉस्पिटल संकुलमां श्वान के अन्य पशु फरता जोवा मळे छे, तो जे ते अधिकारी जवाबदार रहेशे तेमज तेमनी उपर आरोग्य विभाग द्वारा शिक्षा मत कार्यवाही करवामां आवशे। माननीय आरोग्य मंत्री श्री ऋषिकेश पटेल साहेबे समग्र गुजरात राज्यनी अंदर 21 मुद्दा साथेनी एक मीटिंग करी, जेमां गांधीनगर नर्मदा हॉल खाते सचिवालयना स्वर्णिम संकुल एकमां अमारा तमाम अधिकारीओनी मीटिंग करी अने एनी अंदर जे मानवीय अभिगम साथे संवेदना साथे जे 21 मुद्दा हता अने 21 मुद्दामां बहु विस्तृत छणावट साथे एनू चर्चा थई, एनू प्लानिंग थयुं अने एनी अंदर मोटा भागना जे मुद्दाओ छे के एनी अंदर खास करीने आपना मीडिया थ्रू ज अथवा तो અહેવાલો મારફતે ઘણી વખત એવું જાણવા મળે કે કોઈ કેમ્પસમાં સરકારી હોસ્પિટલમાં કે એમાં કે ડોમેસ્ટિક એનિમલ્સ એમાં ઘૂસી ગયા હોય ને એના અમને અહેવાલો મળે અને પછી અમારે એનો રદિયો આપવાનો થાય। સરકારશ્રી તરફથી જેવું સ્ટ્રોંગ અને કોન્ક્રીટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે હવે તમામે તમામ પીએસસી હોય સીએસસી હોય સામૂહિક આરોગ્ય કેન્દ્રથી માંડીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજની હોસ્પિટલના પરિસરમાં કોઈપણ પ્રકારનું ડોમેસ્ટિક એનિમલ માટેની અમે લોકો સિક્યોરિટીની જવાબદારીઓ અને એની સાથેનું રજિસ્ટર પણ મેન્ટેન કરવાનું અને તમામે તમામ જે વિસ્તારો છે એની અંદર એક સ્ટ્રોંગ અને કોન્ક્રીટ પ્લાનિંગ થાય અને જે જવાબદારો છે જવાબદારોને પગાર કાપવાથી માંડી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ એમાં જોગવાઈ કરી। વાહનોના પાર્કિંગ બાબતોની પણ ચર્ચાઓ થઈ, દવાઓના સ્ટોક બાબતની ચર્ચા થઈ, દર્દીઓને વેઇટિંગ લિસ્ટ જ્યારે લાંબુ હોય ત્યારે એને કેસ બારી પુરુષની બારી હોય સ્ત્રીની બારી હોય સિનિયર સિટીઝનની બારી હોય અને એમાં પણ વેઇટિંગ પીરિયડ ઓછો થાય, જે પણ આપણે અત્યારે ટેકનોલોજીના આધુનિક આઈધર કોમ્પ્યુટર્સથી માંડીને લેપટોપથી માંડીને જે અમે લોકો જે ઓપીડી કેસ કાઢીએ અથવા તો ઇન્ડોર કેસ કાઢીએ એમાં પણ વેઇટિંગ જ્યારે લાંબુ હોય ત્યારે સમયસર કોઈને લાંબો સમય ઊભું ના રહેવું પડે, આ તમામે તમામ બાબતો આવરી લઈ અને માનનીય મંત્રીશ્રીએ સંવેદના સાથે દર્દીઓ સાથે એક માનવીય અભિગમ સાથે સારવાર અપાય અને જે પણ લાભાર્થી હોય એ અમારા સારવારથી સંતુષ્ટ થાય અને એના માટેનું એક સાહેબનું સૂચન એ પણ હતું કે અમારી જે ફરિયાદ પેટીઓ છે ફરિયાદ પેટીઓ પણ દર મહિનાની પહેલી તારીખમાં ખુલી જાય અને તમામે તમામ ફરિયાદ પેટીમાં આવેલી ફરિયાદો પણ અથવા સૂચનો પણ એ તમામે તમામ રોગી કલ્યાણની સમિતિની અંદર એની ચર્ચા થાય અને એનો એક્શન ટેકન રિપોર્ટ પણ સરે એવું કહ્યું કે એમાં પણ સ્ટ્રોંગ દર મહિને એ જે ફરિયાદો આવે એનું નિરાકરણ થાય અને જે વસ્તુનું નિરાકરણ થયેલું હોય એને એટીઆર હોય એની બીજી મીટિંગમાં પણ એની નોંધ લો એટલે બહુ સારી એવી એક્શનની બાબતમાં અને એનો પરિપત્ર પણ અમે મહેસાણા જિલ્લામાં કરી દીધો છે અને એનું પાલન થાય એ માટે અમે અમારી રીતે સજાગ રહીશું પ્રયત્ન કરીશું। કિશોર ગુપ્તા સાથે લાઈવ 24 ન્યૂઝ મહેસાણા।